મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે આજ રોજ કચ્છ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છના ભચાઉ રાપરમાં દલિતો ઉપર અત્યાચારો બંધ થવાનું નામ નથી લેતા દલિત સમાજના યુવાનોને માર મારવામાં આવે છે અને બંધારણીય હોદ્દો ધરાવતા ગામના સરપંચને પણ માર મારવામાં આવે છે અને જાણે તંત્રની મીઠી નજર હોય તેવું જણાય છે કારણ કે ફરિયાદને કેટલા દિવસ થઈ જવા હોવા છતાં પણ કોઈની ધરપકડ છેલ્લા 4-6 માસથી અનુસૂચિત જાતિ સમાજ ઉપર આખા કચ્છમાં જે પ્રકારે અત્યાચાર વધ્યા અને એ અનુસંધાને અમે અમારા નરેશભાઈ છે અને સમાજના જે મિત્રો યુવાનો છે જેને દર્દ થાય છે દલિત સમાજ ઉપર જે અત્યાચાર વધ્યા એનો કારણ કે આમ તો અત્યાચાર જેમ ભાજપની સરકાર છે અત્યાચાર બંધ થવાનું નામ નથી લેતી પણ હમણાં તાજેતરમાં ખૂબ જ વધી રહ્યા છે રોજ દિવસમાં રાપર તાલુકાથી કરીને છેક અબડાસા સુધી એવા અત્યાચારો વધ્યા જેના કારણે અમારા યુવાનોને માર મારી અને એમને એટલી હદે માર માર્યા છે ઘરમાં જઈ ટોળે ટોળા લઈ જઈ હથિયારો સાથે કોઈ કાયદો કે એપેડેમિક એક્ટનું ક્યાંય અમલ ન હોય એવી રીતે જે અત્યાચારો વધ્યા છે એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબને મળ્યા કમનસીબીની બાબત એ છે કે અમારો જે ગાંધીધામ વિધાનસભા વિસ્તાર છે અનુસૂચિત જાતિ અનામત ધારાસભ્ય છે તો એના વિસ્તારમાં જ અમારા ઉપર અત્યાચાર વધ્યા છે અને મોટા ભાગના અત્યાચારીઓ એલા એની પાર્ટી અને એના કાર્યકરો જ છે અને એના સિવાય કચ્છના સાંસદ પણ અનુસૂચિત જાતિ સમાજના છે તો અમને જે ફાયદો મળવો જોઈએ આખી સમાજને એને બદલે એમના એરિયામાં જ આ પ્રકારે અત્યાચારોનો જે મારો ચલાવી રહ્યા છે અત્યાચારીઓ અને કાયદાનું શાસન આવે અમારી માંગ છે કાયદો સમાન હોય એક સમાન એવો નથી કે આ અત્યાચારીઓ અત્યારે દલિતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે અને જો એ બેફામ બનશે તો જેમ યુપીનો વિકાસ ડૂબે એ પોલીસને ખુદ ઠાર કરી ગયો એવી રીતે ભવિષ્યમાં આમ સમાજ અને કાયદા ઉપર પણ એનો સિકંજો વધે એ પહેલાં તંત્ર જાગે એવી અમે આપ કલેક્ટર સાહેબ પાસે માંગ કરવા આવેલા જો સાહેબ તમારી માંગ પૂરી કરવા અમે સંવિધાન અને કાયદાને માનવાવાળા લોકો છીએ અનુસૂચિત જાતિ સમાજ આખા દેશની અંદર કાયદાના દાયરામાં રહી અને પોતાની રજૂઆત કરે છે અમે ભવિષ્યમાં પણ અમારી સમાજના હજારો ઘર છે લાખો લોકો છે પણ અમે સંઘર્ષના માર્ગે જવા કરતાં કાયદાને માન આપી અને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ તો ઉપવાસ ઉપર ઉતરી શકશું અને એના સિવાય અમે ધરણા પ્રદર્શન કરીશું પણ અમે વધુ ને વધુ માર ખાઈ અને દહેશત અને ભય વચ્ચે અમારા જે યુવાનો જીવી રહ્યા છે એને અમે કાયદામાં સમાનતાના દાયરામાં આવે એવા અમે પ્રયત્ન કરીશું.